तू बोल तो कैम ना थे डॉक्टर शो की तू पापा डॉक्टरे कहियो छे के मम्मी ने मगजनी मेन धोरी नसमा सोजो आवी गयो छे शू मगज ने धोरी नस पर सोजो आवी गयो छे हाँ पप्पा अने ए नसमा लोही भराई जवाथी त्यां लोहीनी गांठ पण थई गई छे शू लोहीनी गांठ पण डॉक्टरे आनो कोई इलाज तो कीधो छे ने ना पप्पा आनो कोई ज इलाज नथी ने आ मटाडवू हवे शक्य पण नथी शू आ मेडिकल साइंस आटलू बधु आगळ निकली गयु छे अने डॉक्टर एवं कहे छे के आनो कोई इलाज नथी आवुं कई रीते बनी शके राधा तू आम रडीश नहीं हूँ तने कोई हजे सारा में सारा डॉक्टर पाहे लई जईश अरे जरूर पड़े ने तो मुंबई लईने तारो इलाज करावीश पण हूँ तने काई नहीं थवा दो मने क्यारे सारू नहीं थाय कारण के डॉक्टरे कीधु छे के मने गम्मे त्यारे मगजनो एटेक आवी शके छे राधा तू एवुं नहीं बोल तने बधुं सारू थई जशे तने काई ज नहीं थाय जा तू तारा रूम में जईने आराम कर पप्पा शू विचारो छो मम्मी विषे ज विचारो छो ने हाँ हूँ तारी मम्मी विषे ज विचारतो हतो पण मने एक बात हजी समझाती आ तारी मम्मी ने जो मगजनो प्रॉब्लम होय तो एने क्यारे माथू दुखवानी के चक्कर आवानी फरियाद तो कोई दिवस करी नथी क्यारे के हळवो ताव आवी जातो हतो अने माथू भारे रहेतो हतो ने एवी फरियाद एने करी छे पण पप्पा આમાં શંકા થોડી કરવાની હોય ને આમ પણ ડોક્ટરનું નિદાન થોડી ખોટું હોય આપણે લોકોએ તો રિપોર્ટ પણ કરાવ્યા છે ને તો રિપોર્ટ તો સાચા જ હોય ને હા તારી વાત ખરી છે પણ મને આ વાત ગળે નથી ઉતરતી પપ્પા એ બધું હવે છોડો ને તમે હવે એ વિચારો કે હવે આપણે શું કરવું રવિ હું તો એવું વિચારું છું કે તારી મમ્મીને હું મુંબઈ લઈ જાઉં અને કોઈ સારા ડૉક્ટર પાસે તપાસ કરાવું પણ પપ્પા તો પણ કંઈ જ ફાયદો નથી ત્યાં પણ એ જ રિપોર્ટ આવશે અને હા ડૉક્ટરે એમ પણ કહ્યું છે કે મમ્મીને હવે ઓછામાં ઓછા એક મહિના પછી બ્રેન એટેક આવવાની પણ શક્યતા છે એટલે મમ્મી કદાચ એક મહિનો જીવી શકશે માટે પપ્પા હવે આપણે ગમે એમ કરીને મમ્મીને ખાલી ખુશ જ રાખવાના છે શું આ તારી મમ્મી આપણને ફક્ત એક મહિનામાં છોડીને ચાલી જશે પપ્પા હવે જે થવાનું છે ને એને હું કે તમે ટાળી નથી શકવાના માટે બેટર તો એ છે કે આપણે આપણે આ દુઃખ ભૂલી જઈને મમ્મીને માત્ર ખુશ રાખીએ એમની દરેક છેલ્લી ઈચ્છાઓ હવે આપણે પૂરી કરીએ ઠીક છે બેટા આ તારી મમ્મીના આખરી દિવસોમાં આપણે એને જેમ બને એમ ખુશ રાખવાની કોશિશ કરશું એની દરેક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરશું
દાદા કેમ, શું વિચારે છે? કઈ નહીં ગિરીશ, બસ આ જિંદગીના છેલ્લા દિવસો વિશે વિચારતી. ભગવાને જ્યાં સુધી મારું જીવન લખ્યું છે ને ત્યાં સુધી કંઈક થોડાક સારા કામ કરતી જાઉં. ગિરીશ, તમે મને વચન આપો કે તમે મારી બધી અંતિમ ઈચ્છાઓ પૂરી કરશો. હા રાધા, હું તને વચન આપું છું કે હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ, બોલ ને. તો પહેલું વચન તમે મને એ આપો કે મારા પપ્પાને મારા પછી કોઈ સંતાન નથી, હું એમનો એકનું એક સંતાન છું. મારા પપ્પાના ગયા પછી પપ્પાએ બધી પ્રોપર્ટી મારા નામે કરી દીધી છે. તો મારી એવી ઈચ્છા છે કે પપ્પાની બધી પ્રોપર્ટી હું અનાથ આશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં દાન કરી દઉં. કાંઈ વાંધો નહીં રાધા, આ તારી ઈચ્છા પૂરી કરવામાં આવશે. પણ હવે પછી કોઈ તારી બીજી ઈચ્છા? ગિરીશ, મારી બીજી ઈચ્છા એવી છે કે તમે મારી હયાતીમાં જ બીજા લગ્ન કરી. આ તો શું બોલે છે રાધા, આ કેવી વાત કરે છે તું? ગિરીશ, તમે હવે બોલ્યો નહીં ફરી જતા, તમે મને વચન આપ્યું છે. પણ રાધા, હું આ ઉંમરે બીજા લગ્ન કરું? આ બરોબર નહીં થતું રાજા. મારા ગયા પછી તમે સાવ એકલા પડી જશો. અરે, મારો દીકરો નિરાધાર થઈ જશે. હું તમને બંનેને એકલા પડવા દેવા નથી માંગતી. પણ રાધા, હું થોડા દિવસો પછી રવિના લગ્ન કરાવી દઈશ, એટલે અમને ઘરમાં સહારો મળી રહેશે. તમારી વાત સાચી છે, સહારો મળી જશે. પણ એ રવિને, તમને નહીં, તમારું શું? ગિરીશ, તમારે બીજા લગ્ન કરવા જ પડશે. મારી જીદ ખાતર જ્યાં હું કહું ને ત્યાં તમારે લગ્ન કરવા પડશે. બસ ગિરીશ, તમે કેમ હજી આ માટા મારો છો? જાઓ, નવા કપડા પહેરીને તૈયાર થઈ જાઓ, હમણાં રીચા આવતી જશે. રાજા, તું આ ખોટી જીદ કરે છે. મારે આ ઉંમરે બીજા લગ્ન નથી કરવા. તમે જ મને કીધું હતું ને કે હું તારી બધી ઈચ્છા પૂરી કરીશ. તમે જ મને વચન આપ્યું હતું ને. તમે મારી આ અંતિમ ઈચ્છા પૂરી નહીં કરો. રવિ, હવે તું જ સમજાવ તારી મમ્મીને. પપ્પા, મમ્મીની વાતનું માન રાખી લો ને. એવું લાગે તો તમે તમારી બીજી પત્ની સાથે એક ફ્રેન્ડ બનીને રહેજો બસ, જેથી કરીને તમને એકબીજાને જીવનનો સહારો તો મળી જશે. અરે રીચા, આવા બેસ. રીચા, આ મારા હસબન્ડ ગિરીશ છે. ગિરીશ, આ મારી ફ્રેન્ડ રીચા છે. અમે બંને કોલેજમાં સાથે ભણતા હતા. રીચાના લગ્ન થયા અને કસંજોગે એનો પતિ દારૂડિયો નીકળ્યો, એટલે એણે છૂટાછેડા લઈ લીધા. રીચા, તું અમારું ઘર જોઈ લે, ગિરીશને મળી લે, પછી તારે જે નિર્ણય લેવો હોય ને એ મને જણાવી દે. રાધા, મારે તારું ઘર જોવાની જરૂર નથી, અને ગિરીશને તો હું ઓળખું જ છું ને, આમાં મારે કંઈ વિચાર કરવાનો નહીં આવે. તું કહે છે એમ જ થશે. રીચા, તને વાંધો ન હોય તો એક સવાલ પૂછું? હા, પૂછ ને. તારા તો છૂટાછેડા થઈ ગયા છે, તો
હાથે મંગળસૂત્ર કેમ પહેરી રાખ્યું છે? રાધા, એકલા જીવન જીવવું બહુ અઘરું છે, અને રહી વાત આ દુનિયાની તો તને ખબર જ છે ને કે દુનિયામાં કેવા પ્રકારના લોકો હોય છે. એનાથી બચવા માટે અત્યાર સુધી હું આ મંગળસૂત્ર પહેરી રાખું છું. પણ તું ચિંતા નહીં કર, હું ઉતારી દઉં છું. બસ રીચા, મને તારી પાસેથી આ જ આશા હતી. તું તું મારી નાનપણની ફ્રેન્ડ છે, આપણે કોલેજ સુધી સાથે હતા. મને મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે કે તું તું મારા ઘરને, મારા દીકરાને અને ગિરીશને, ત્રણેયને સાચવી લઈશ. રાધા, તું ચિંતા ના કરીશ, હું તારા પરિવારને સારી રીતે સંભાળી લઈશ. કોઈ દિવસ કોઈ જાતની તકલીફ નહીં આવવા દઉં. યમનાનગર વાળું મકાન 50 લાખમાં વેચાયું છે, જેના બધા જ રૂપિયા આ બેગમાં છે. તો હવે આનું શું કરવાનું છે? બેટા, આ બધા જ રૂપિયા અનાથ આશ્રમમાં અને વૃદ્ધાશ્રમમાં આપી દેવાના છે. ઓકે મમ્મી, તો પછી તમે દાન કરવા સાથે આવશો કે પછી હું ને પપ્પા જઈ આવીએ? ના બેટા, મારે સાથે આવવું છે. આ દાન મારે મારા હાથે જ કરવું છે. ઠીક છે મમ્મી, તો આપણે અત્યારે જ જઈએ. હું આ દાન કરવા જતા પહેલા તમને બંનેને એક વાત કરવા માંગુ છું. આ 2 વર્ષ પહેલા આપણા ઘરે એક કામવાળી કામ કરવા આવતી હતી, અને થોડા સમય પહેલા એનું મૃત્યુ થઈ ગયું. એને બિચારીને એક જુવાન દીકરી છે, અને એ અત્યારે સાવ એકલી છે. એની લગ્ન કરવાની ઉંમર છે, એટલે મેં એવું વિચાર્યું છે કે 2 રૂપિયામાંથી 2 લાખ રૂપિયા આપણે અત્યારે એ દીકરીને આપી દઈએ, અને તમે મને વચન આપો કે એ દીકરીના લગ્નનો ખર્ચો તમે બંને ઉપાડશો. હા રાધા, હું તને વચન આપું છું કે એ દીકરીના લગ્ન હું ધામધૂમથી કરાવી આપીશ. બસ બેટા દેવા, આમાંથી 2 લાખ રૂપિયા છૂટા કર. લ્યો આ પૈસા સાચવીને મૂકો. ચાલો મમ્મી, તો હવે આપણે જઈએ. હા બેટા, અમે આવીએ ને પછી આપણે આ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં જઈ આવીએ. અરે બેનમાં, તમે અહીં આવો, બેસો બેસો. બેનમાં, મને તો નવાઈ લાગે છે કે તમે મારા ઘરે આવ્યા. એવું ન વિચાર બેટા, તારા મમ્મી અમારા ઘરે કામ કરવા આવતા હતા, અને અમે એને કામવાળા નહીં પણ અમારા ઘરના સભ્ય જ ગણતા હતા. આ તો તમારી મોટાઈ છે બેનબા, નહીતર આ દુનિયામાં અમારા જેવાનો
ભાવ કોણ પૂછે? બેટા, તારા મમ્મીના ગયા પછી તું એકલી થઈ ગઈ છે. તું જુવાન થઈ ગઈ છે. તારા લગ્નની ઉંમર થઈ ગઈ છે. હું તો કહું છું કે હવે તારે જલ્દી લગ્ન કરી લેવા જોઈએ. બેનબા, લગ્નની ઉંમર તો થઈ ગઈ છે, પણ મારી સાથે લગ્ન કરશે કોણ? મારું આ દુનિયામાં કોઈ નથી, એટલે મારા લગ્નની વાત ચલાવશે પણ કોણ? મારી પાસે તો આટલા પૈસા પણ નથી. બેટા, લે આ પૈસા. તારા લગ્ન પણ હું કરાવીશ, તારા લગ્નની વાત પણ હું ચલાવીશ, અને આ રૂપિયા રાખી લે, તારા લગ્ન માટે કામ આવશે. આ તમે શું બોલો છો બેનબા? તમે મારા લગ્ન કરાવશો? હા બેટા, બસ મરતા પહેલા હું આ સારું કામ કરવા માંગુ છું. બેનબા, શું બોલ્યા તમે? મરતા પહેલા એટલે? ટીચા, આજથી આ ઘરની જવાબદારી હું તને સોંપું છું. આ ઘરને, મારા દીકરાને અને ગિરીશને તું સંભાળી લેજે. રાધા, તું ચિંતા જરાય ના કરતી. તું જે રીતે ઘર સંભાળતી હતી ને, એ જ રીતે હું પણ ઘર સંભાળી લઈશ. રવિની અને ગિરીશને બંનેની જવાબદારી નિભાવીશ.